નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023 માટે ઓનલાઈન એપ્લાય કરવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023 અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે રજીસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હોય તો તેના પહેલાં તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં વિગતવાર માહિતી જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા ગૂગલ સર્ચમાં સમરસ હોસ્ટેલ લખી લઈશ અને સર્ચ કરતાની સાથે જ સમરસ હોસ્ટેલ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેનું પહેલું જ રિઝલ્ટ આપણને જોવા મળી જશે. તો અહીંયા આપણે જે પહેલી લિંક જોવા મળી રહી છે તે પહેલી જ લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો ચાલો હું અહીંયા ક્લિક કરી લઉં અને ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું. જે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેનું પેજ ખુલી જાય છે. અથવા તો મિત્રો, તમારે ગૂગલમાં સર્ચ ન કરવું હોય તો સીધા જ એડ્રેસ બારમાં samras.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ પ્રમાણેની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે તમારી સામે ખુલી જશે. અને આ વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયા તમે જે છાત્રાલય ઓનલાઈન એડમિશનનો એક ટેબ જોઈ શકો છો. તો આ ટેબ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેનો વિન્ડો તમને એક નવા ટેબમાં જોવા મળી જશે. તો જો તમે પહેલેથી જ રજિસ્ટર્ડ હોય તો અહીંયા તમારું જે ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરી અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પણ જો તમે પહેલેથી રજિસ્ટર્ડ ન હોય તો અહીંયા જે રેડ કલરનું બટન રજિસ્ટર્ડનું છે તે રજિસ્ટર્ડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા નવેસરથી રજિસ્ટર્ડ કરવા માગું છું માટે હું અહીંયા રજિસ્ટર્ડ બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા પેજ લોડ થશે અને યુઝર રજિસ્ટ્રેશનનું આ પ્રમાણેનું એક નાનું એવું ફોર્મ ખુલી જશે. અને આ ફોર્મમાં શું શું વિગત દાખલ કરવાની છે તે પણ તમને જણાવી દઉં. તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારું ફર્સ્ટ નેમ દાખલ કરવાનું રહેશે, ત્યાર પછી તમારું મિડલ નેમ એટલે કે પિતાનું નામ દાખલ કરવાનું છે, અને ત્યારબાદ તમારી સરનેમ એટલે કે અટક ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયાથી તમે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી શકો છો અથવા તો ટાઈપ પણ કરી શકો છો. ત્યારબાદ તમારો જે હાલમાં જે ચાલુ સ્થિતિમાં હોય તે મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે, કેમ કે તેમાં જ SMSથી તમને અપડેટ આપવામાં આવશે. અને ત્યારબાદ અહીંયા તમારો ઈમેલ એડ્રેસ હોય તે ઈમેલ એડ્રેસ દાખલ કરી દેવાનું રહેશે અને ફરીથી અહીંયા ઈમેલ એડ્રેસ કન્ફર્મ કરવાનું રહેશે. અને ત્યાર પછી તમારો આધાર કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો છે અને તમે જે પાસવર્ડ રાખવા માગતા હોય તે પાસવર્ડ અહીંયા દાખલ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતો હશે તો આ પ્રમાણેનો કંઈક એ કોમ્બિનેશનવાળો પાસવર્ડ બનાવજો, જેથી કરી અને સ્ટ્રોંગ રહે અને કોઈ હેક ન કરી શકે. અને ત્યાર પછી અહીંયા જોવા મળતો જે કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને છેલ્લે તમારે અહીંયા રજિસ્ટર્ડનું જે લાલ બટન છે તેના ઉપર ફરીથી ક્લિક કરવાનું રહેશે, એટલે તમારી પ્રોફાઇલનું રજિસ્ટ્રેશન થઈ જશે. તો ચાલો હું આ તમામ વિગતો દાખલ કરી દઉં અને ત્યાર પછી તમને આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે હું અહીંયા રજિસ્ટરનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દઉં છું અને તમને આગળની પ્રોસેસ જણાવું છું. તો આમ મિત્રો, તમે જોઈ શકો છો કે રજિસ્ટર બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને જે સક્સેસનો મેસેજ જોવા મળે છે, સ્ટુડન્ટ રજિસ્ટર્ડ સક્સેસફુલી. તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી આપણો જે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ છે તે દાખલ કરી અને લોગિન થઈ જવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું અને ઓકે બટન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આપણું ઈમેલ એડ્રેસ અને ત્યારબાદ આપણે જે પાસવર્ડ રાખેલો હોય તે પાસવર્ડ અહીંયા ટાઈપ કરી અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરી લોગિન થઈ જવાનું રહેશે. તો ચાલો હું લોગિન થઈ જાઉં અને ત્યારબાદ શું પ્રોફાઇલ અપડેટ કરવાનું કે જે કંઈ આવે છે તે તમને જણાવું છું.
તો મિત્રો લોગિન થતાંની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે અને એપ્લાય ફોર સમરસ હોસ્ટેલ એટલે કે સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે એપ્લિકેશન કરવા માટેનું આખું ફોર્મ ખુલી જાય છે અને અહીંયા આપણે આ જે એપ્લિકેશન છે તે અલગ અલગ છ સ્ટેપમાં કરવાની હોય છે જેમાં સૌથી પહેલાં નોટિસ એટલે કે માહિતી આવે છે ત્યાર પછી બે ઉપર પર્સનલ ડિટેલ આવે છે ક્રમ નંબર ત્રણ ઉપર એજ્યુકેશનલ ડિટેલ દાખલ કરવાની આવે છે ત્યાર પછી અધર ડિટેલ્સ દાખલ કરવાની આવે છે ક્રમ નંબર પાંચ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે અને છેલ્લે ડેક્લેરેશનમાં ચેકમાર્ક કરી અને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું આવે છે તો ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું તો મિત્રો આશા રાખું કે સમરસ હોસ્ટેલ માટે એડમિશન લેવા માટે જે અરજી કરવાની આવે છે તેના માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ